આની અંદર પહેલાં સૌથી પહેલાં પીનટ્સ, પછી બોઇલ ચિપ્સ છે, આ મારી સિંધાલું નમક છે જે આપણે ફરણમાં યુઝ કરી શકીએ છીએ, એ આમાં એડ કરી અને આપણે પહેલાં પ્યુરી બનાવીએ છીએ. આ ટાઈપની પ્યુરી બનાવેલી છે એની અંદર. આ છે આપણી ફરાળી પીનટ ચાટ રેડી છે અત્યારે. હવે આપણે આની અંદર પહેલાં સૌથી પહેલાં પીનટ્સ, પછી બોઇલ ચિપ્સ છે, આ મારી સિંધાલું નમક છે જે આપણે ફરણમાં યુઝ કરી શકીએ છીએ, એ આમાં એડ કરી અને આપણે પહેલાં પ્યુરી બનાવીએ છીએ. આ ટાઈપની પ્યુરી બનાવેલી છે એની અંદર, બરાબર છે. હવે પછી આખો ઉકાળો બનાવેલો છે, એક જાતનો ઉકાળો કરી હવે તમને સૂપ તમને બનાવતા શીખવાડીશ કેવી રીતે આ સૂપ આખું બને છે, બરાબર. આ સિંધાલું નમક છે, આ મરી છે, મરી મસાલો મિક્સ છે બંને. આ છે લીંબુનો રસ. આપણે વસ્તુ મુજબ આપણે એમાં વસ્તુ ફેરફાર કરી શકીએ છીએ, સ્પાઇસી જોતું હોય, ખટાશવાળી જોતી હોય વસ્તુ, કસ્ટમરના કહેવા મુજબ અમે બનાવી આપીએ છીએ. આપણે તેને બનાવશીએ. આપણે પંદરથી વીસ મિનિટ માટે વસ્તુ બનતા વાર લાગશે, ઉકળી જાય ત્યાર પછી બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એડ એમાં કરીએ છીએ. આપણે સૂપ આપણું ગરમ થાય છે જ્યાં સુધી બની જાય, પંદર વીસ મિનિટ ઉકળતા એને વાર લાગશે ત્યાં સુધીમાં આપણે પીનટ ચાટ સર્વિંગ કરીને તમને દેખાડી દઉં તમને, બરાબર છે. આ છે આપણા પીનટ્સ રેગ્યુલર, જેને આપણા ગુજરાતની બદામ કહેવાય છે ઓલરેડી. આ છે આપણે મસાલા પીનટ્સ, બરાબર. આ છે આપણા ટોમેટો ને લીલા મરચાં આપણા સ્વાદ મુજબ, અને એમાં આપણી જે સિઝનલ જે આપણે અત્યારે કાચી કેરીની સિઝન છે તો આપણે કાચી કેરી એમાં એડ કરીએ છીએ. આ છે આપણે ફ્રૂટ, સિઝનલ ફ્રૂટ, એમાં કોઈ પણ સિઝનલ ફ્રૂટ એડ કરીએ છીએ. અને પોટેટો, બોઇલ પોટેટો ચિપ્સ છે, બરાબર. હવે એમાં આપણે લીંબુ એડ કરીએ છીએ બે ચમચી જેટલું, આપ આપણા સ્વાદ મુજબ વધારે ઓછું કરી શકો છો, બરાબર. આ છે સિંધાવ નમક જે આપણે ફરાળમાં વપરાય છે એ જ, બરાબર છે. આ છે એનો મસાલો, બરાબર. આપણે અમે ઘરે જ મરી અને મસાલો મરચું મીઠું નાખી અને ઘરે જ તૈયાર કરેલો છે, વાટી નાખો, બરાબર. અને આ છે આપણી રેગ્યુલર જે ચટણી આવે છે ઘરની, આપણી લીલી ચટણી છે જે સ્વાદ મુજબ કોઈને સ્પાઇસી જોતું હોય તો એ પ્રમાણે આપણે વધઘટ કરી શકીએ છીએ. આમાં કોઈ પણ પ્રકારના તેલ કે કાંઈ વસ્તુ યુઝ નથી કરતા. આ છે તો અમારા સૂપ છે, તમારે લોટ કે તેલ કે કોઈ વસ્તુ આની અંદર આવશે નહીં, એમાં ડાયટિંગમાં પણ યુઝ કરી શકશો ઓલરેડી, અને હેલ્ધી ડાયટમાં તમે સમાવેશ કરી શકો છો દરરોજને માટે થઈને. એ છે આમાં ફરાળ માટે, તો તમારે પાછું ઓપ્શન ફરાળ સિવાયના પણ ઓપ્શન તમને મળી રહેશે અમારી પાસે. આ છે આપણી ફરાળી પીનટ ચાટ રેડી છે અત્યારે. આ છે આપણું સૂપ, પટોરા પીનટ્સ રેડી. હવે આપણે બનાવી છીએ
બરાબર કે ટમેટો સૂપ જે આપણી પાસે 365 દિવસ રેગ્યુલર અહીં હાજરમાં તમને ફ્રેશ મળી જ રહેશે નેચરલી ટેસ્ટમાં. તમે રેગ્યુલરમાં પણ તમે પી શકો છો, ફળમાં પણ પી શકો છો, કોઈ પણ જાતમાં વસ્તુમાં એડ નથી કરતા. પ્યોર ટમેટો પ્યુરીમાંથી જ બનાવીએ છીએ. તમે ગમે ત્યારે યુઝ જૈનમાં પણ યુઝ કરી શકો છો ઓલરેડી. અત્યારે આપણે તમને હું ફરાળી સૂપ તમને લાઈવ જે રેગ્યુલર વહીણી છે એમાં જ તમને ભરીને દેખાડું છું. એમાં તમે એમાં પણ યુઝ કરી શકો અને આમાં પણ યુઝ કરી શકો. અચ્છા, ફરાળી ટમેટો સૂપ નેચરલ, હા પ્યોર નેચરલ. પછી તમે મારી પાસેમાં ઘણી બધી અલગ અલગ વેરાઇટીઝ છે કે તમે ક્રીમવાળું છે, ચીઝવાળું છે, ક્રીમવાળું, ચીઝવાળું કે કંઈ પણ અલગ અલગ તમે તમારા ટેસ્ટ મુજબ તમે મને કહેશો એ પ્રમાણે તમને સર્વિંગ કરી આપીશ. મારી પાસે ઘણી બધી અલગ અલગ વેરાઇટીઝ છે. આમાં આપણે નાખીએ સિંધાલું નમક, આપણે જે રેગ્યુલર આપણે ફરાળમાં વપરાય છે એ અમારો મસાલો ઘરે બનાવેલો ઓલરેડી મિક્સ કરીએ દેશી. આપણા ટેસ્ટ મુજબ કે તમારા પીનટ્સ કે કંઈ જોતા હોય તો એવું પણ અમે શું બનાવી આપીએ છીએ. ચમચા આપી દે.